વેલકમ ગાઈસ, આજે આપણે જોઈએ છીએ ઇન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ બ્રેક. હવે આ બ્રેક જે છે એનું ઇમ્પોર્ટન્સ ઘણું બધું છે, બીકોઝ ડે ટુ ડે લાઈફની અંદર આપણે જે ઘણા વ્હીકલ્સ યુઝ કરીએ છીએ, મોબાઈલ્સ હોય કે બાઇક્સ, કોઈ પણ ટુ વ્હીલર અથવા ઘણી કારની અંદર પણ જે ડ્રમ બ્રેક આવે છે એની અંદર પણ આનો યુઝ થતો હોય છે, ઇન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ બ્રેક. એક ઇમેજ જોઈ લો, આ એક રિયલ બ્રેક છે. આની અંદર આ જે છે લાઇનર, જેને તમે ઘણી વખત તમે સાંભળ્યું હશે કે તમને ગેરેજવાળા કે કોઈ પણ વર્કશોપ વાળા પર્સન જે છે, ટેકનિકલ પર્સન, એ તમને એવું કહે છે કે આના લાઇનર ઘસાઈ ગયા છે. તો લાઇનરનો મતલબ એમ થાય કે આ જ લાઇનર હોય છે, ધીઝ આર ધ લાઇનર્સ. અહીંયા આગળ એક સિલિન્ડર છે ને, જેની અંદર ફ્લુઇડ આવે, એટલે એ જે છે એના બંને સાઇડથી આ પ્રેશર ક્રિએટ કરીને સિલિન્ડર બહાર નીકળે અહીંયાથી એક પિસ્ટન જેવું, અને એનાથી આ બ્રેક જે છે અપ્લાય થાય અને આ સ્પ્રિંગ ફોર્સથી પાછું રિટર્ન થઈ જાય. તો આવું કંઈક એનું સ્ટ્રક્ચર હોય છે. અહીંયા આગળ એને પિવોટ કરેલા હોય છે, એટલે અહીંયા આગળથી ફિક્સ હોય છે અને અહીંયાથી મૂવ થઈ શકે, એટલે બહારની સાઈડ એક્સપાન્ડ થાય, એટલે એને ઇન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ બ્રેક કહે છે. અને આ જે છે એ વ્હીલની ડ્રમની અંદરની સાઈડ હોય છે, એટલે આને ઇન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ બ્રેક કહેવામાં આવે છે. આ એનો સ્કીમેટિક ડાયાગ્રામ છે. આપણે જે જોયો સિલિન્ડર હતો, આ જે છે અહીંયા કેમ બતાવેલો છે તમને, તો કેમથી પણ આ ઓપરેટ થઈ શકે. કેમ જે છે એ ટ્વિસ્ટ થાય, એટલે શું કરે કે આ બંને સાઈડ ફોર્સ આપે, એટલે આ બંને જે છે બ્રેકના પેડ્સ જે શું કહે છે એ બહારની સાઈડ અહીંયા આગળ ફોર્સ લગાવશે. આ જે છે સર્કલ બહારનું, એ સર્કલ જે છે શું છે આઉટર મતલબ ડ્રમ છે કે જેને આપણે મોશન કરતું સ્ટોપ કરવાનું છે, રોટેટ કરતું સ્ટોપ કરવાનું છે. ઓવન ઓટુ આગળ બંને પેઆઉટ કરેલા હોય છે. S1 S2 જે છે દેટ ઇઝ શૂઝ, અને આ સાઈડની અંદર એ રોટેટ થાય છે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર, અને આ સ્પ્રિંગ ફોર્સથી જે છે એ રિટર્ન આવી જશે. ફોર્સિસ એની ઉપર આપણે કન્સિડર કરવા હોય તો આ એક ફિગર આપણે થોડીક જોવી પડે, કોઈ ડિફિકલ્ટ નથી ફિગરની અંદર, ડોન્ટ વરી, હું તમને સમજાવીશ. હવે આની અંદર RN જે છે એ નોર્મલ રિએક્શન જે છે આપેલું છે, કેમ કે આ બાજુથી ફોર્સ લાગે છે તો નોર્મલ રિએક્શન આ બાજુ લાગશે, કેમ કે પ્રેશર આ બાજુથી ક્રિએટ કરે છે ફોર્સ. ટોટલ લેન્થ LKT છે, ઓવન ઓટોથી પિવોટ કરેલા છે, અને ટોટલ એનો એંગલ છે આટલો લીધો છે જે ડેશ લાઇનથી બતાવેલો છે. F1 F2 બંને બાજુ અલગ અલગ લાગશે, F1 અને F2 અલગ હશે, કેમ કે જેમ બેલ્ટની અંદર ટાઈટ સાઈડ અને સ્લેક સાઈડ હોય એવી રીતે આની અંદર લીડિંગ અને ટ્રેલિંગ શૂ આવે છે. એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરે મતલબ આ શૂ જે છે એ લીડિંગ શૂ થશે, આ શૂ જે છે ટ્રેલિંગ શૂ થશે, કેમ કે આ બાજુ છે જે કંઈક વધારે થોડું ફોર્સ આવશે અને વિયરિંગ વધારે થશે. બીજું આની અંદર એક એ પણ કન્સિડર કરવાનું છે કે વિયર જે છે આખા શૂનું, આમ તો ઇવન પ્રેશર કન્સિડર કરવામાં આવે છે, પણ વિયર જે છે એ તમે સમજો અહીંયાથી પિવોટ કરેલા છે, ફોર્સ અહીંયાથી આપવામાં આવે છે ઉપરથી, એટલે શૂનું વિયર જે છે એ ઉપરની સાઈડથી વધારે ઘસાય તમારું શૂ, અને અહીંયાથી ઓછું ઘસાય. તો એ કેટલું ઘસાય તો એ ડિપેન્ડ કરે કે એ અહીંયાથી ડિસ્ટન્સ કેટલું છે એનું, વર્ટિકલ ડિસ્ટન્સ ઓવનથી કેટલા વર્ટિકલ ડિસ્ટન્સે વિયર તમારે જોવું છે. તો એ આ લાઈન જે છે વર્ટિકલ એના આધારે નક્કી થાય, મતલબ કે એના રિસ્પેક્ટમાં કે અહીંયાથી એનું લિનિયર વર્ટિકલ ડિસ્ટન્સ કેટલું છે. તો આ જે વર્ટિકલ ડિસ્ટન્સ છે એના ઉપરથી નક્કી થાય છે કે કેટલું તમારું વિયર થયું હશે. તો ફિગરને થોડી સાઈડમાં લઈને રોમન ગ્લેજર જે છે જોઈ લઈએ કે આર જે છે એ ઇન્ટરનલ રેડિયસ છે ડ્રમની, બી મતલબ કે વિડ્થ ઓફ ધ બ્રેક લાઇનિંગ, હવે આ જે લાઇનર છે એની કંઈક થિકનેસ હશે જાડાઈ, એને બી કીધું છે. P1 એટલે મેક્સિમમ ઇન્ટેન્સિટી ઓફ નોર્મલ પ્રેશર, હવે આખાની અંદર ક્યાંક મેક્સિમમ પ્રેશર થતું હશે તો એને P1 કીધું છે. PN મતલબ કે નોર્મલ પ્રેશર, આ શું છે P1 એ મેક્સિમમ ઇન્ટેન્સિટી છે, એની તીવ્રતા કેટલી, સૌથી વધારે ક્યાં પ્રેશર છે, અને PN મતલબ કે નોર્મલ પ્રેશર જે છે કોઈ પણ જગ્યાએ. F1 એટલે કે ફોર્સ એક્ઝર્ટેડ બાય ધી કેમ ઓન ધી લીડિંગ શૂ, અને F2 એટલે કે ફોર્સ એક્ઝર્ટેડ બાય કેમ ઓન ધી ટ્રેલિંગ શૂ. બંનેની અંદર મેં જેમ તમને કીધું એમ ફોર્સ અલગ અલગ આવે છે. હવે સમજો કે આપણે કોઈ પણ બ્રેકની અંદર આપણે દર વખતે ફાઇન્ડ શું કરીએ છીએ, તો આપણે ટોર્ક ફાઇન્ડ કરવાની અંદર ઇન્ટરેસ્ટેડ હોઈએ છીએ. તો ટોર્ક એટલે શું થાય, તો ફ્રિક્શનલ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. બ્રેકની ખાસ વાત કરીએ તો ટોર્ક એટલે કોઈ પણ જગ્યાએ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ થાય એમ, તો પણ આપણે ફ્રિક્શનલ ફોર્સ લઈએ છીએ, તો ફ્રિક્શનલ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ એ મારે ફાઇન્ડ કરવું એટલે મારી થિયરી પૂરી થાય. તો ટોર્ક બરાબર ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ થાય છે એ મને ખ્યાલ છે,
તો આની અંદર દરેક આની પહેલાની બ્લોક એન્ડ શૂ બ્રેક હોય અથવા તો બેન્ડ બ્રેક હોય એની અંદર આપણે ફ્રિક્શનલ ફોર્સ ફાઇન્ડ કરી શકતા હતા, પણ આની અંદર કઈ રીતે ફાઇન્ડ કરવું? તો કે ફ્રિક્શનલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર એન જે છે એ આપણને ખ્યાલ જ છે. હવે આ આર એન જે છે એની વેલ્યુ આપણે ક્યાંથી કાઢવી? બરાબર, તો આર એન એટલે શું થાય? પ્રેશર ઇન્ટુ એરિયા. હવે તમે સમજો, ફોર્સ એટલે શું થાય? કોઈ પણ, સોરી, પ્રેશર એટલે શું થાય? ફોર્સ અપોન એરિયા. બરાબર, તો એને હું આમાં ફોર્સને સબ્જેક્ટ બનાવું તો મારું નોર્મલ રિએક્શન જે છે એ શું છે? ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્રેશર ઇન્ટુ એરિયા. તો આવી રીતે કંઈક થિયરીમાં આપણે આગળ વધીશું. તો હવે સૌથી પહેલાં ચાલો જોઈએ, મારે પ્રેશર ઇન્ટુ એરિયા ફાઇન્ડ કરવો છે. પણ હવે સમજો, પ્રેશર બધે સરખું નથી, અલગ અલગ છે. બરાબર, કેમ કે અહીંયા ઘસારો વધારે થાય છે, અહીંયા ઘસારો ઓછો થાય છે. તો એક કામ કરીએ, આટલો એક એલિમેન્ટરી એરિયા લઈ લઈએ, થોડો નાનો એવો એસી જેટલો, અને એની અંદર આપણે થોડીક રમત કરીએ, પછી એનું સંકલન થશે આગળ. બરાબર, તો આટલા એરિયાની અંદર કેટલું જે આર એન છે એવું ફાઇન્ડ કરી લઉં તો આખાની અંદર કેટલું છે એ મને મળી શકે. તો ડેલ્ટા થીટા જેટલો એંગલ સેન્ટર આગળ સબસ્ટેન્ડ કરતું હોય, મતલબ કે બનાવતો હોય, એટલો આપણે એસી જેટલો એલિમેન્ટરી એરિયા લઈએ. બરાબર, જેને લીધે થઈને ઓ એ છે એ અહીંયાથી થીટા જેટલો એંગલ બનાવે, અને વર્ટિકલ ડિસ્ટન્સ એટલું ઓ વન બી જેટલું થાય. હવે ઈ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે ઓ વન બી કેટલું વિયર થશે આટલા એરિયામાં એ રિપ્રેઝેન્ટ કરે છે. બરાબર, તો આ વસ્તુ જે છે એ એટલા માટે કામની છે. તો ચલો એની અંદર જોઈએ. તો સૌથી પહેલાં સાઇન, અચ્છા ઓકે, સાઇન થીટા જે છે, હવે સમજો તમે, સાઇન થીટાની અંદર થીટાની વેલ્યુ જેમ જેમ ઇન્ક્રીઝ થતી જાય એમ એમ એની વેલ્યુ ઇન્ક્રીઝ થતી જાય છે. બરાબર, એ આપણે જોયું છે, આપણને ખ્યાલ છે અકોર્ડિંગ ટુ રૂલ ઓફ ટ્રિગનોમેટ્રી. તો પીએન જે છે ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સાઇન થીટા, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. જે આપણે હમણાં આપણે થિયરીમાં જોયું કે નોર્મલ જે પ્રેશર છે એ વધતું જાય, કોઈ પણ એક પોઈન્ટે નોર્મલ પ્રેશરની વેલ્યુ વધતી જાય જેમ સાઇન થીટાની વેલ્યુ વધતી જાય. તો મારો ઇક્વાલિટી કોન્સ્ટન્ટ મૂકવો હોય તો હું પી વન મૂકી શકું. બરાબર, જે ઓલરેડી શું છે આપણે જોયું છે પાછળ, મેક્સિમમ ઇન્ટેન્સિટી ઓફ નોર્મલ પ્રેશર. બરાબર, પી વન જે છે, તો એ પ્રમાણે જોઈએ તો પ્રેશર ઇન્ટુ એરિયા છે આફટરઓલ. તો પ્રેશર એટલે શું છે? પીએન, એ આપણને ખ્યાલ છે. હવે એરિયા જે છે એ કઈ રીતે લીધો? તો એરિયા શું થાય? ક્ષેત્રફળ. તો કે એની થિકનેસ કેટલી છે, આની રેડિયસ કેટલી છે, અને ડેલ્ટા થીટા કેટલો છે. બરાબર, એની ઉપર ડિપેન્ડ કરે. બરાબર, તો પીએન નું સબ્જેક્ટ જે છે અગેન બનાવી દીધો, સોરી, પીએન ની વેલ્યુ અહીંયા મૂકી દીધી, એટલે પી વન સાઇન થીટા ઇન્ટુ બી આર ડેલ્ટા થીટા. બરાબર, આ બી મતલબ કે એની થિકનેસ છે શૂની, આટલા જ એરિયાની વાત કરીએ છીએ આપણે. આ જે એરિયા ઓફ ધી એલિમેન્ટ લીધો છે એ આટલો એલિમેન્ટ એસી જેટલો લીધો છે. બરાબર, એનું આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. બરાબર, હવે તમને આ ન સમજાતું હોય તો સપોઝ એરિયા જે છે બી આર ડેલ્ટા થીટા કઈ રીતે આવ્યો? તો કોઈ એક સર્કલમાંથી તમે આટલી રેડિયસ કટ કરો તો એની લેન્થ કેટલી થાય મારે જોવું હોય તો કઈ રીતે મળી શકે મને? તો એ લેન્થ મને એ રીતે મળી શકે કે હું એક થીટા કેટલો છે એ જોઈ લઉં અને રેડિયસ કેટલી છે એ જોઈ લઉં તો મને આટલી લેન્થ મળી જાય. તો આની અંદર પણ એને એ જ કર્યું છે કે થીટા કેટલો તો કે ડેલ્ટા થીટા, અને રેડિયસ કેટલી છે આર તો મને આટલી લેન્થ મળી. પણ હવે લેન્થ જ મળી, મને થિકનેસ નથી મળી, તો થિકનેસ કેટલી છે? બી જેટલી. તો બી ઇન્ટુ આર ડેલ્ટા થીટા એટલો એનો એરિયા થાય, એટલા માટે આ વસ્તુ લીધેલી છે. પછી ફ્રિક્શનલ ફોર્સ જે છે એ મ્યુ ઇન્ટુ આર એમ છે. બરાબર, તો હવે આટલા એરિયાની અંદર ટોટલ આખો ફોર્સ નહીં લાગે એફ જેટલો, તો ડેલ્ટા એફ જેટલો આપણે કન્સિડર કરવો પડશે. તો શું થશે? મ્યુ ઇન્ટુ ડેલ્ટા આર એમ, મતલબ કે આટલા એરિયાની અંદર લાગતો નોર્મલ રિએક્શન. હવે મ્યુ તો ડેલ્ટા નહીં હોય, કેમ કે મ્યુ જે છે એ કોન્સ્ટન્ટ છે, દરેકમાં દરેક જગ્યાએ સરખો હોય કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન, કેમ કે મટીરિયલની પ્રોપર્ટી છે. તો અગેન આર એનની જે વેલ્યુ મળી આપણને અહીંયા મૂકી દીધી, એટલે ફ્રિક્શનલ ફોર્સનું કામ પૂરું. ટોર્ક જે છે ફ્રિક્શનલ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, તો ડેલ્ટા ટીવી ઇઝ ઇક્વલ ટુ ફ્રિક્શનલ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ એટલે રેડિયસ. તો ડેલ્ટા એફની વેલ્યુ જે છે અહીંયા મૂકી, અને છેલ્લે તમને કંઈક આવું ઇક્વેશન મળે છે. આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે, જે બુકની અંદર આપેલું છે એ જોઈ લેજો, ના સમજાય તો યુ કેન ઓલવેઝ આસ્ક મી વાય વોટ્સએપ. તો આ હતી ઇન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ બ્રેકની થિયરી જે આપણે જોવાની હતી, નાનો એવો પોર્શન હતો.
વધારે આમાં કાંઈ ડિફિકલ્ટી હોય તો યુ કેન આસ્ક મી, વાંચી લેજો. ગૂગલ ક્લાસરૂમની અંદર તમને જે છે મટીરિયલ રીડિંગ પ્રોવાઈડ કરેલું છે. થેન્ક યુ.